નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ 14મો છે વાડી પરના વાહલા. આ પાઠનો પ્રકાર છે લલિત નિબંધ. આ પાઠ આપેલો છે ઇસ્માઇલભાઈ નાગોરીએ. તો આ પાઠના જે સ્વાધ્યાયપોથીના મોટા અને નાના પ્રશ્ન જવાબ સાથે વ્યાકરણના પણ પ્રશ્ન જવાબ અહીં આપણે જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને નવા જેટલા આવા વિડીયોઝ મુકાય એમને પણ જાણ થાય. બીજા જે મિત્રોએ ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી લે, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન તમને જોવા મળે. બીજા ચેનલમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, એના માટે ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અલગ અલગ વિડીયોઝ છે એ તમને ધોરણ 9ના સ્વાધ્યાયપોથીના પ્લેલિસ્ટમાં જોવા મળશે. બીજા ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી એવા અલગ અલગ પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાયને લગતા પ્રશ્ન જવાબ, મોસ્ટ એમ્પી પ્રશ્ન જવાબ અને વિશેષ પ્રશ્નોત્તર હેતુલક્ષી જે નાના મોટા દરેક પ્રશ્ન જવાબ છે તમને ઉપયોગી થાય પરીક્ષા માટે એવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એ ન જોયા તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. હવે આજે આપણે આ પ્રશ્ન જવાબની શરૂઆત કરીએ. તો પહેલાં મોટા પ્રશ્ન જવાબ આવે છે, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે. આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો. તેમનો જવાબ આવશે કે વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહસ્થાન. ત્યાં ઉદયે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચિંડાની લડાઈ અને સાપના યુદ્ધો, પછી ગોયરાનું જ ચિત્ર ગાન જોવા મળે, પછી મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભભકા દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીછી ડંખ પણ મારે. વાડીમાં સાપ નોળિયાના કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય. લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અડસિયાનો ગોળો કરી આરોગતા હોય. નાના સસલાને ખાય પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો મારક કાઢતો ઘુવડ, શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખરેખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વળગતી જીવાત વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો, પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તંબરા સુધીના જુદા જુદા અવાજો છે સંભળાય છે. શેઢાળી, શેડા, ભૂંડ, હરણા, રોજ ને રોજડા, તો ક્યારેક દીપડાને સિંહને પણ ત્યાં જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે, વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. તેનો જવાબ જોઈએ. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાની હોય, આજુબાજુની વાડીના અને આડોશપાડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ ન આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાની અને આછીપાખી કાથીની ખાટલીઓ પર માનવવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સગડી પેટાવી તાપણું કરે, એમાં ભૂટ્ટા શેકાય અને એ પછી પીળા અને પોણા કાળા ભૂટા સૌને ખાવા માટે વહેંચે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે. તે ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય, ભલે નાનીને ખાનગી હોય. આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે. એનો જવાબ આવશે, વંજી બાંધવી, નળિયા ઉતારવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો, તથા કોઈ વાર સાથીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવવાના હોય છે. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલોલ કરતા રહે છે. બીજો પ્રશ્ન છે, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે. એનો જવાબ આવશે,
ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો, ખાસ કરીને યુવાનો, ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે. ઠાકોરજીને ઠાકોર થાળી, નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વાડી પરના વહાલા ગદ્યના લેખકનું નામ લખો. તેનો જવાબ આવશે, વાડી પરના વહાલા ગદ્યના લેખકનું નામ ઇસ્માઇલભાઈ નાગોરી છે. બીજો પ્રશ્ન, વાડી પરના વહાલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તેનો જવાબ આવશે, વાડી પરના વહાલા પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. ત્રીજો પ્રશ્ન, બાળકોની નજરમાં શું આવી જાય છે. તેમનો જવાબ આવશે, ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે, તે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે, તે કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે, તે વગેરે બાળકોની નજરમાં આવી જાય છે. ચોથો પ્રશ્ન, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે. તેનો જવાબ આવશે, જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે. પાંચમો પ્રશ્ન, કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે. તેનો જવાબ છે, કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે. છઠ્ઠો પ્રશ્ન, વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે. તેનો જવાબ છે, વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહના દર્શન થઈ જાય છે. સાતમો પ્રશ્ન, વાડીમાં સાપ નોળિયો અને કાળોતરા બિલાડા વચ્ચે કેવા સંગ્રામો ખેલાય છે. તેનો જવાબ છે, વાડીમાં સાપ નોળિયો અને કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાય છે. આઠમો પ્રશ્ન, રાતના શાંત નીરવ સમયે કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. તેનો જવાબ છે, રાતના શાંત નીરવ સમયે ઘનસારી અને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. નવમો પ્રશ્ન, જો આનંદ કિલ્લો ન હોત તો એકધારા ખેતીના કામો શું બની જાય છે. તેનો જવાબ આવશે, જો આનંદ કિલ્લો ન હોત તો એકધારા ખેતીના કામો ઢસરડો બની જાય છે. દસમો પ્રશ્ન, શિયાળ શેના શોખીન હોય છે. તેનો જવાબ આવશે, શિયાળ શેરડીના શોખીન હોય છે. ત્યારબાદ વ્યાકરણની વાત કરીએ. વ્યાકરણમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોડણી જોતા જઈએ તો પહેલું છે સંગ્રામ, તો એમાં સૌ પર મીંડું, ગ્રા ને મ સંગ્રામ. બીજું છે ઘોર ખોદ્યું, તો એમાં ઘોર ખોદી દી રસોઈ અને યુ પર અનુસ્વાર મીંડું, ઘોર ખોદ્યું. અનિવાર્યમાં ત્રીજામાં આવશે, એમાં ની રસોઈ આવશે, અનિવાર્ય ય પર ચંદ્ર અનિવાર્ય. રોજિંદામાં જી છે રસોઈ આવશે, બંને પર અનુસ્વાર આવશે, જી ને દા ઉપર રોજિંદા. ચિરસ્મરણીયમાં ચી રસોઈ વાળું, હણી છે દીર્ઘઈ ચિરસ્મરણીય. વિચિત્રમાં છઠ્ઠું વિચિત્ર છે, પાંચમું ચિરસ્મરણીય. છઠ્ઠું વિચિત્રમાં વી ને છી છે રસવાળું વિચિત્ર. સાતમું નિંદ્રા આપ્યું છે, તો નિદ્રા થશે બરાબર, ની રસવાળું નિદ્રા. આઠમું આહલાદ છે, તો હ છે ખોડો કરવાનો, આહલાદ આહલાદ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોને ધ્વનિ છૂટા પાડો. પહેલું છે છાવણી, તો છ ખોડો વત્તા આ વત્તા વ ખોડો વત્તા અ વત્તા હણ ખોડો વત્તા ઈ છાવણી. બીજું છે આંધી, તો આમ વત્તા ધ ખોડો વત્તા ઈ આંધી. ત્રીજું છે મિજબાની, તો મ ખોડો વત્તા ઈ વત્તા જ ખોડો વત્તા અ વત્તા બ ખોડો વત્તા આ વત્તા ન ખોડો વત્તા ઈ મિજબાની. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યમાં રેખાંકિતના સંજ્ઞાના પ્રકારો જણાવવાના છે. તો પહેલું છે અડોસ, અડોશી પડોશી મિત્રો ભેગા થઈ જાય, તો મિત્રો નીચે અંડરલાઇન કરેલ છે, એ મિત્રો છે કેવી સંજ્ઞા થશે, તો કે જાતિવાચક સંજ્ઞા. બીજું છે દીપડાને સિંહ પણ દર્શન દઈ જતા હોય છે, તો દર્શન છે એ કેવી સંજ્ઞા થશે, તો કે ભાવવાચક સંજ્ઞા. ત્રીજું છે ચણા પપૈયાને જામફળ એ બધાની પાર્ટીઓ નાની ને ખાનગી હોય, તો ચણા છે એ કેવી સંજ્ઞા થાય, દ્રવ્યવાચક સંજ્ઞા. ચોથું છે કુદરતનો એક કારવાન કાફલો આવે છે, તો કાફલો છે કેવી સંજ્ઞા થાય, સમૂહવાચક સંજ્ઞા. ચોથો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો. તો પહેલું છે પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે, તો પાંચ છે વિશેષણ છે, જે કેવું વિશેષણ થાય, સંખ્યાવાચક વિશેષણ. બીજું છે પછી તો ભૂટા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે, તો પીળા ને કાળા છે ને વિશેષણ છે, પણ કેવું, રંગવાચક વિશેષણ. પાંચમો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. પહેલું આપ્યું સંતોષ, તો સમવતા તોષ થશે, અને બીજું છે સમવતા ગ્રહ એટલે શું થાય, તો કે સંગ્રહ.
છઠ્ઠો પ્રશ્ન, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે લીલી, લીલીનું શું થશે જવાબમાં? હરિયાળી, એટલે ઓપ્શન. બીજું લડાઈ, લડાઈનું શું થશે? સંગ્રામ, એટલે ક ઓપ્શન થશે. ત્રીજું છે કાકિંડો, તો કાકિંડોનું શું થશે? કાચિંડો થશે, એટલે જવાબમાં બ ઓપ્શન હશે. ચોથું છે કરામત, કરામતનું શું થશે? ચતુરાઈ, તો બ ઓપ્શન થશે. પાંચમું છે કોલાહલ, કોલાહલનું શું થશે? શોર બકોર, એટલે બ ઓપ્શન થશે. છઠ્ઠું છે મોસમ, મોસમનું શું થાય? ઋતુ, તો ક ઓપ્શન થશે. સાતમું છે નવરાશ, નવરાશનું શું થાય? ફુરસદ, એટલે બ ઓપ્શન થાય. આઠમું નિદ્રા, નિદ્રાનું શું થાય? ઊંઘ, એટલે અ ઓપ્શન થાય. નવમું ભપકો, ભપકોનું શું થાય? ઠાઠ, તો ક ઓપ્શન થાય. દસમું સર્પ, સર્પ એટલે શું થાય? સાપ, એટલે એનો અ ઓપ્શન જવાબમાં આવશે. સાતમો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. તો પેલું છે ભણવું, ધાતુને તર પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, તો શું થાય? ભણતર. બીજું છે બનાવવું, ધાતુને આવટ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો, તો થશે બનાવટ. આઠમો પ્રશ્ન છે, નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો. તો રૂઢિપ્રયોગ જોઈએ. પેલું છે નજરે ચડવું, તો શું થશે? જવાબમાં ધ્યાનમાં આવવું, એટલે જવાબમાં બ ઓપ્શન. બીજું છે માર્ગ કાઢવો, એનો જવાબ થશે ઉપાય શોધવો, જવાબમાં બ ઓપ્શન. ત્રીજું છે ફાટમ ફાટા પેટ ભરવું, એટલે કે વધારે પડતું પેટ વધારવું, જવાબમાં આવશે બ ઓપ્શન. નવમો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુંવાળું શિંગડીવાળું નાનું જંતુ, એનો જવાબ આવશે ગોકળગાય. બીજું છે લાંબા સમય સુધી યાદ રહે તેવું, એનો જવાબમાં આવશે ચિરસ્મરણીય. ત્રીજું છે જમીન ખોદીને ખાડામાં કે કબરમાં દાટેલા શબને ખાનારું એક જંગલી પ્રાણી, એનો જવાબમાં આવશે ગોરખોદિયું. ચોથું છે સાપની ચામડી ઉપરનું પડ, એનો જવાબમાં આવશે કાંચડી. પાંચમું છે યાત્રીઓનો કાફલો, એનો જવાબમાં આવશે કારવાન. છઠ્ઠું છે ઝાડ છોડ કે વેલાની સુકાયેલી નાની નાની ડાળખી, જવાબમાં આવશે સાંડી કડી. દસમો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. સમાસ જોતા જઈએ. સંગ્રહ સ્થાને મધ્યમ પદલોપી સમાસ, ચરણ સ્પર્શ તત્પુરુષ સમાસ, દિન રાત દ્વંદ્વ સમાસ, સર્પ નોળિયા એ પણ દ્વંદ્વ સમાસ, જીવન મરણ દ્વંદ્વ સમાસ, વાતાવરણ તત્પુરુષ સમાસ, અડોશી પડોશી દ્વંદ્વ સમાસ, દોષ મુક્તિ તત્પુરુષ સમાસ, હર્ષનાદ તત્પુરુષ સમાસ, ઠાકોર થાળી મધ્યમ પદલોપી સમાસ, સમૂહ આનંદ તત્પુરુષ સમાસ, ચોમાસું દ્વિગુ સમાસ. અગિયારમો પ્રશ્ન, નીચેના આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. તો તળપદા શબ્દ જોતા જઈએ. બચલાને કહેવાય બચ્ચા, કાળોતરો એટલે થાય ફણીધર નાગ, માંજરને કહેવાય બિલાડી, સાંઠીકડુંને કહેવાય સાંઠીનો નાનો ટુકડો, કામની દોઢ એટલે કે દોઢ ગણું કામ, શેઢાળી એટલે સાહુડી કહેવાય. પ્રશ્ન બારમો, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. તો વિરોધી શબ્દ જોતા જઈએ. લીલીનું થાય સૂકી, ધ્યાનનું થાય બેધ્યાન, શાંતનું થાય અશાંત, આકારનું થાય નિરાકાર, મિત્રનું થાય શત્રુ, દુબળાનું થાય સબડા, સંતોષનું થાય અસંતોષ, મુક્તિનું થાય બંધન, ભપકોનું થાય સાદગી, અંકુશનું થાય નિરંકુશ. તેરમો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો લિંગ જોતા જઈએ. દુનિયા સ્ત્રીલિંગ, સર્પ પુલિંગ, નોળિયો પુલિંગ, ઘુવડ પુલિંગ, ડાયરો પુલિંગ, મોસમ સ્ત્રીલિંગ, પોંક પુલિંગ, મોલ પુલિંગ. ચૌદમો પ્રશ્ન, માગ્યા મુજબ વાક્ય બનાવો. પહેલું વાક્ય છે ખેડૂતો પ્રસંગને ઉકેલે છે, કર્મણી વાક્ય બનાવો, અને જવાબ થશે ખેડૂતોથી પ્રસંગ ઉકેલાય છે. બીજો છે મિત્રો ભેગા થઈ જાય છે, ભાવે વાક્ય બનાવો, તેનો જવાબ થશે મિત્રોથી ભેગા થઈ જવાય છે. પંદરમો પ્રશ્ન છે વાક્ય રૂપાંતર કરો. પહેલું છે એમની નજરમાં બધું આવી જાય છે, એ નિષેધ વાક્ય બનાવો, એનો જવાબ થશે એમની નજરમાં કશું બાકી રહેતું નથી. બીજું વાક્ય આપ્યું છે ઉંદરની વસ્તી પર અંકુશ નથી, એ વિધિ વાક્ય બનાવો, એનો જવાબ થશે ઉંદરની વસ્તી નિરંકુશ છે. સોળમો પ્રશ્ન છે નીચેના વાક્યના અલંકાર ઓળખાવો. તો પહેલું એમાં છે રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય એ તે સૂએ તો બાળકવાળી માતાની માફક જ, તો એ કયો અલંકાર થશે? ઉપમા અલંકાર. બીજું છે તેમને સૌને આઢ્ય આવાસ ને અકાર આહલાદ આપે છે, તો એ કયો અલંકાર થશે? વર્ણસગાઈ અલંકાર થશે. સત્તરમો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત અને સંકુલ વાક્યો ઓળખાવો.
પહેલું વાક્ય એવું છે, દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર ઓછી પડે, પણ રાતના નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. એ છે સંયુક્ત વાક્ય. બીજું છે, મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે. એ છે સાદું વાક્ય. ત્રીજું છે, ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે. એ છે સંકુલ વાક્ય. ચોથું છે, પોંકનું ટાણું આવે ને એનો આનંદ લેવા કોઈ ચૂકે નહીં. એ છે સંયુક્ત વાક્ય. 18મો પ્રશ્ન છે, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તો પહેલું છે, મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે. એ છે વર્તમાનકાળ. બીજું છે, લોકો કામ સાથે કિલ્લોલ કરે છે. એ છે વર્તમાનકાળ. 19મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય ને પરપ્રત્યય જણાવો. તો જોતા જઈએ, પહેલું છે ખાટલી, તો ખાટ વત્તા લી, એ છે લી છે એ પરપ્રત્યય છે. બીજું છે તાત્કાલિક, તો તત્કાલ વત્તા ઈક, ઈક છે એ પરપ્રત્યય છે. ત્રીજું છે સાહસિક, તો સાહસ વત્તા ઈક, ઈક છે એ પરપ્રત્યય છે. પછી ચોથું છે નવરાશ, તો નવરું વત્તા આસ, આસ છે એ પરપ્રત્યય છે. પાંચમું છે આનંદી, તો આનંદ વત્તા ઈ, ઈ છે એ પરપ્રત્યય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા નાના મોટા પ્રશ્ન જવાબ સાથે વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ આપણે જોયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે જે નવા વિદ્યાર્થી મિત્રો છે, ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી, એ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એને ઓન કરી દો. આવા જેટલા વિડીયોઝ મૂકાય ને એની નોટિફિકેશન આવી જશે જો સબસ્ક્રાઇબ કરેલો હશે તો. એટલે કેવો વિડીયો મૂકાય છે ખ્યાલ આવી જશે. બીજા ઘણા બધા વિડીયોઝ છે જેનો મૂકાતા રહેતા હોય છે, તો એ અલગ અલગ વિડીયોઝ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ન જોયેલા વિડીયોઝ ઉપર ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અલગ અલગ ધોરણ અને વિષય પ્રમાણે છે, એવી રીતના ધોરણ 9ના પણ ઘણા બધા વિષયના મુકાઈ ગયા છે, તો એ વિડીયોઝ ન જોયા હોય જોઈ લો. આવનારી પરીક્ષાની તૈયારી એમાંથી કરી શકશો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.